हरिओम मारू नाम गांधी रक्षेल है। हूँ धोरण 9 में अभ्यास करूँ छूँ। हूँ सार्थक विद्या मंदिर नामनी स्कूल में आव्यो छूं। हूँ आपणे आजूबाजू में केटलाक एवा विस्तारों जोईए छीए ज्यां कचरानुं प्रमाण खूब वधु होय छे, जेनाथी आपणे रोगचाळो थाय छे अने आजूबाजू में आपणे मानसिक ताण ऊभी थाय छे, जेना आपणे रहेवुं गमतुं नथी। ए विस्तार में एना विशेनो अमारो आ प्रोजेक्ट छे, जेनाथी आपणे मानसिक ताण अने रोगचाळानो घटाडो करी शकीए। आ अमारुं एक घर छे, तेनी सामे अमे एक प्लास्टिक थर्मोकोलनी एक कचरापेटी राखेली छे। तेमां तेनो नीचेनो भाग अमे दूर करी दीधेलो छे, जेमां 3 प्रकारनो कचरो हशे। एक लोखंडनो कचरो अथवा धातुनो कचरो, प्लास्टिकनो कचरो अने त्रीजा प्रकारनो हशे ते शाकभाजीना वधेला भागनो कचरो हशे। त्रीजा प्रकारनो शाकभाजीना वधेला भागनो कचरो हशे। आ कन्वेयर बेल्ट उपर आवशे। घरमांथी जे कोई व्यक्ति कचरो नाखशे ते आ कन्वेयर बेल्ट उपर आवशे। कन्वेयर बेल्ट જ્યારે ફરશે ત્યારે ધાતુનો કચરો હશે તે આ ચુંબક વડે આકર્ષાઈ જશે અને પ્લાસ્ટિકનો અને શાકભાજીનો કચરો આમાં આવી જશે, ટેન્કમાં આવી જશે અને તેમાં પાણી નાખતા પ્લાસ્ટિકનો કચરો પાણીની સપાટીથી ઉપર આવશે અને શાકભાજીનો કચરો નીચે બેસી જશે અને તેના વચ્ચે અમે જાળિયા ફિટ કરી દઈશું, જેનાથી બંને કચરાનું અલગીકરણ થઈ શકે। આ અલગીકરણને લીધે આપણે પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરી રીયુઝ કરી શકશું અને આપણે શાકભાજીના કચરાનું પણ રિસાયકલ કરી રીયુઝ કરી શકશું અને લોખંડના કચરાનું રિસાયકલ કરી રીયુઝ કરી શકશું। લોખંડના કચરાને આપણે રિસાયકલ કરી રીયુઝ કઈ રીતે કરી શકશું? લોખંડના કચરાને લોખંડની મિલોમાં જવા દેવામાં આવશે, જેનાથી આપણે તેનું રિસાયકલ કરી રીયુઝ કરવામાં આવશે। પ્લાસ્ટિકના કચરાને હિન્દુસ્તાન યુનિલિવર જે કંપનીઓમાં જવા દેવામાં આવશે। આપણે જેમ કે આપણે વોશિંગ પાવડર વાપરીએ છીએ, તેની કોથળી બનાવવા માટે પ્લાસ્ટિકની હિન્દુસ્તાન યુનિલિવર જેવી કંપનીઓને ખૂબ જરૂર પડે છે, તેવી જગ્યાએ આપણે જવા દેવામાં આવશે, જેનાથી આપણને ખૂબ વધુ પ્રમાણમાં વળતર મળી શકે છે અને જે વધશે એ શાકભાજીના વધેલા ભાગનો કચરો હશે। શાકભાજીના વધેલા ભાગનો કચરોનું આપણે ખાતર બનાવીશું, જેનાથી આપણે ખેડૂતોને તે આપી શકશું અને ખેડૂતોનું આ ખાતર આપવાથી ખેડૂતોનું જીવન ધોરણ પણ ઊંચું આવી શકશે। આ કુદરતી ખાતર હશે, તેથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવશે, પાકમાં વધારો થશે અને સેન્દ્રિય પદાર્થ જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થોનો પણ વધારો થઈ શકે છે અને આપણે આ વધારો કરીશું તો આપણને આપણું આપણા ભારત દેશનું પણ જીવન ધોરણ ઊંચું આવી શકે છે।